બાળકોમાં સેવાના સિંચનનું કાર્ય અનુમોદનીય દેસાઈ સ્કૂલના બાળકોની અનોખી પહેલ. ભુજના હોસ્પિટલ રોડમાં આવેલ દેસાઈ એકેડેમીના બાળકોએ પોતાના ઘરમાં રહેલી વધારાની વસ્તુઓ કપડાં પાઠ્યપુસ્તકો એકઠા કરી સ્કૂલમાં લાવી શાળા પરિવારની ઉપસ્થિતિમાં ભુજની માનવજ્યોત સંસ્થાને અર્પણ કર્યા હતા. સંસ્થાના આ એકઠી થયેલી દરેક વસ્તુઓ જરૂરતમંદ બાળકો સુધી પહોંચાડાશે. શાળા પરિવારના મીનાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ શાળા શિક્ષિકાગણના પ્રતીક્ષાબેન દેસાઈ, ધ્વનિબેન દેસાઈ, સ્વાતિબેન ઝાલા, હેમાલીબેન લાખાણી, પૂજાબેન ગોર, પૂજાબેન મહેતા, ચાંદનીબેન તથા રેખાબેન નંદા સહભાગી બન્યા હતા. વોર્ડ નંબર 10ના નગરસેવિકા રશીલાબેન પંડ્યાએ માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. માનવજ્યોતના પ્રબોધ મુનબર આનંદરાય સોનીએ બાળકોમાં સેવાના સિંચનના કાર્યને બિરદાવી સ્કૂલ પરિવારનો તથા વાલીઓનો આભાર માન્યો હતો. આજે નાના ભૂલકાઓમાં શિસ્ત સંસ્કારનું સંચન અને સેવા કાર્યના બીજ એટલે ભુજની દેસાઈ અકાદમી સ્કૂલ. આ સ્કૂલના શિક્ષકગણને પણ એવો એક વિચાર આવ્યો કે આપણા બાળકો અત્યારે જે સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે એમાં પણ આપણે શિસ્ત સંસ્કાર સાથે સેવા કાર્યનું બીજારોપણ કરીએ. અને આ બધાએ શિક્ષકગણ શિક્ષિકાગણને એક એવો સરસ વિચાર આવ્યો જેનો અમલ કરી અને બાળકોને એક ટેલ નાખી કે આપણા ઘરની અંદર કોઈ પણ વસ્તુ વધારાની હોય, કપડાં હોય, અનાજ રાશન હોય કે પુસ્તકો હોય કે જે આપણને હવે બિનઉપયોગી છે, તો આવી વસ્તુ આપણે એકઠી કરીને જો માનવજ્યોતને આપીએ તો આ સંસ્થા જે બાળકોને જરૂરત છે, જે વાલીઓને જરૂર છે ત્યાં સુધી આ પહોંચાડે તો એમની પણ દિવાળી બની જાય. તો આ એક સેવા કાર્ય આજે ભુજની દેસાઈ અકાદમી સ્કૂલે કરી બતાવ્યું છે, એક સરસ મજાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. ને આ બાળકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવી નાની ઉંમર અને એમાં પણ એમને એક સરસ મજાનો શ્રેષ્ઠ વિચાર આવ્યો સેવા કાર્યનો અને અમારી સાથે સેવા કાર્યમાં જોડાયા. બિનઉપયોગી વસ્તુઓ ઘરેથી લઈ સ્કૂલમાં આપી ને સ્કૂલના શાળા સ્ટાફે આજે માનવજ્યોતને અર્પણ કરી છે ત્યારે હું શાળા પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું.